કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનનો પાઠ 6 એકદમ વ્યવસ્થિત રીતના, સરસ રીતના મિત્રો આજે આપણે સમજવાનો છે. પાઠનું નામ છે દહન અને જ્યોત. ચાલુ કરતા પહેલાં, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, તમે પ્રથમ વખત આ ચેનલ ઉપર આવ્યા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય, તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન તમારે દબાવી દેવાનું રહેશે, વિડીયોને લાઇક કરવાનો રહેશે, તથા આ વિડીયોને તમારા તમામ મિત્રો, પરિવાર, દોસ્તો સાથે જરૂરથી શેર કરવાનો રહેશે. અને હા મિત્રો, બીજા તમારે કયા વિષયનો, કયા ટોપિકના, કયા ચેપ્ટરના વિડીયો જોઈએ છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી સજેશન આપવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થીનું એક સજેશન કોમેન્ટમાં પાકું, બરાબર? તો ચાલો મિત્રો, આપણે ચાલુ કરીએ. અને હા, વિડીયો નાખો જોજો, હું ડિટેલમાં એકદમ વ્યવસ્થિત રીતના આખે આખો વિડીયો તમને સમજાવી દઈશ, એટલે તેની ચિંતા તમે કરતા નહીં. ચાલો જોઈ લઈ પ્રકરણ 6. નામ જોવો, દહન અને જ્યોત. દહન થવું એટલે શું થવું? દહન થવું એટલે કે સળગવું. જ્યોત એટલે કે જે જ્યોત હોય, આગ હોય, તેને જ્યોત કહેવામાં આવે છે, બરાબર? ચાલો જોઈ લઈએ આપણે ડિટેલમાં. તો કે આપણે ઘરમાં, ઉદ્યોગોમાં તથા વાહનો ચલાવવા માટે વિવિધ પ્રકારના બળતણ વાપરીએ છીએ. અને આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણના નામ તમે આપી શકશો? તો કે હા, આપી શકીએ ને. કેવા કેવા બળતણો વાપરીએ છીએ? તો ઘરે આપણે લાલ કલરનો જે બાટલો આવે છે તે એલપીજી છે. શું છે? તો કે મિત્રો, એલપીજી છે, તેમનું ફૂલફોર્મ થાય લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરાબર? આપણે વાડીમાં, બાગે, ગમે ત્યાં ત્યાં જઈએ છીએ, જંગલોમાં જઈએ છીએ, તો આપણે લાકડા સળગાવીને ચૂલો પ્રગટાવીએ છીએ, તો તેમાં બળતણ તરીકે આપણે લાકડા તથા છાણાનો ઉપયોગ કરીએ છીએ. આ શું છે? એક જાતનું બળતણ છે. તમે વાહન ચલાવો છો, તો વાહનમાં આપણે ઈંધણ તરીકે પેટ્રોલનો ઉપયોગ કરીએ, ત્યારબાદ સીએનજીનો પણ ઉપયોગ કરીએ, તમને ખ્યાલ હોય, બરાબર? ઉદ્યોગોમાં કોઈ પણ વસ્તુ સળગાવવા માટે, અગ્નિ પ્રગટ કરવા માટે કાં તો ડીઝલનો ઉપયોગ કરવામાં આવતો હોય, કાં તો કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હોય, કાં તો ઇલેક્ટ્રિકને લીધે તે ગરમ કરવામાં આવતું હોય, વગેરે જાતના બળતણોનો ઉપયોગ મિત્રો થતો હોય છે. વેપાર અને ધંધામાં વપરાતા થોડાક બળતણોના નામ આપો, એ પણ હમણાં આપણે આપી દીધા. વાહનો ચલાવવા માટે કયા બળતણો વપરાય છે? તો કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી, બરાબર? તમારા યાદીમાં છાણા, લાકડા, કોલસા, પેટ્રોલ, ડીઝલ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે સીએનજી, મેં કીધું હતું સીએનજી, એનું ફૂલફોર્મ શું થાય તમારે યાદ રાખવાનું રહેશે. સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને એલપીજીનું ફૂલફોર્મ તમારે યાદ રાખવાનું રહેશે. એલપીજી એટલે થશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરાબર? તમે મીણબત્તીના સળગવા દહનની ઘટનાથી તો તમે પરિચિત જ છો મિત્રો. તો કે હા, પરિચિત જ છો. મીણબત્તીના અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું તફાવત છે? તો કે જ્યારે મીણબત્તી સળગે ત્યારે એમાં મીણ પીગળતું જાય, અને તે સળગે જ્યારે કોલસો સળગે તો એમાંથી બહુ મોટા પ્રમાણમાં ધુવાળો ઉત્પન્ન થાય, બરાબર? કદાચ તમારું અનુમાન સાચું છે કે મીણબત્તી જ્યોત સાથે સળગે છે. હા, મીણબત્તી છે તે જ્યોત સાથે સળગે. મીણબત્તી હોય તો એની ઉપર કંઈક આ ટાઈપની આમ જ્યોત હોય, જ્યારે કોલસામાં એવી જ્યોત હોય નહીં, બરાબર? અને જ્યારે કોલસામાં તેમ થતું નથી. આ જ રીતે તમે બીજા ઘણા એવા બળતણ જોશો કે જે જ્યોત વગર પણ સળગે છે. ઘણા બધા એવા બળતણ છે કે જ્યોત વગર સળગે છે. ચાલો સળગવાની રાસાયણિક પ્રક્રિયા અને તેમાં ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે શીખીએ. શું? તો કે સળગે છે શું કામ, એમાં કેવી રાસાયણિક ક્રિયાઓ થાય છે, અને મિત્રો તેમાં ઉત્પન્ન થતા જ્યોતના અમુક પ્રકારો છે, તે પ્રકારો જોશો. આ પ્રકારો મિત્રો જ્યોતનો તમે આગળ જાશો, આગળના ધોરણમાં જાશો, બીએસસી કરશો, કોલેજમાં જાશો, તો તમારે જોવાનો રહેશે જ્યોતનો કલર. જો બ્લુ કલરની જ્યોત હશે તો ઓક્સિડેશનને કારણે તે સળગતી હશે. એવી રીતના અલગ અલગ વસ્તુ જોવાની હશે, બરાબર? ચાલો જોઈ લઈએ 6.1. દહન શું છે, દહન થવું એટલે શું, બરાબર? તો કે ધોરણ 7માં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો. મેગ્નેશિયમની પટ્ટીની દહન કરાવી હતી આપણે, શીખેલા કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેં કીધું હતું મેગ્નેશિયમનો ઓક્સાઇડ, બરાબર, બને છે, તથા ઉર્જા અને પ્રકાશ એમાંથી ઉત્પન્ન થાય છે. ઉર્જા એટલે કે ગરમી, ગરમ થઈ જતું હતું પાત્ર હતું તે, બરાબર? અને પ્રકાશ ઉત્પન્ન થતો હતો, બરાબર? ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરી શકીએ,
કોલસાના ટુકડા સાથે આવી સમાન વસ્તુ સમાન પ્રવૃત્તિ કરી શકીએ. કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેમને મીણબત્તીની જ્યોત નજીક અથવા તો બન્સેન બર્નરની નજીક લાવો. મિત્રો, બર્નર એટલે શું? તો કે પ્રયોગશાળામાં સળગાવવા માટે બર્નરનો ઉપયોગ થાય છે અને આ બર્નરને બન્સેન બર્નર કહેવામાં આવે છે. એટલે બર્નર જોવાનું કે ભાઈ પ્રયોગશાળાનો ગેસ એટલે બર્નર બરાબર, પરંતુ અલગ જાતનો હોય. તમે શું અવલોકન કર્યું, શું જોયું? તો કે આપણે જોયું છે કે કોલસો હવામાં સળગે છે. તમે જોયું હોય કોલસાને ગમે ત્યાં સળગાવો તો આપણને ખ્યાલ હોય કોલસો હવામાં સળગે, એટલે કે ટૂંકમાં ગમે ત્યાં સળગે છે. આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આમાંથી તમારે યાદ શું રાખવાનું? કોલસો છે એ હવાની હાજરીમાં સળગે છે. બરાબર, અમુક વસ્તુ પાણીમાં સળગતી હોય, સોડિયમને પાણીમાં નાખો ત્યારે જ તે સળગે. બરાબર, તો આ કોલસો છે તે હવામાં સળગે. બરાબર, હવે એ હવામાં સળગે છે તો એમાંથી શું આપણને મળે છે તે તમારે યાદ રાખવાનું છે. તો કે તો કાર્બન ડાયોક્સાઇડ નીકળે, ધુવાડો નીકળતો હોય, કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય જે પર્યાવરણ પ્રદૂષણ કરે. બરાબર, ત્યારબાદ ઉર્જા મળે. ઉર્જા એટલે શું? તો કે ગરમી મળે, ઉષ્મા પણ લખી શકો, ઉર્જા ઉષ્મા વગેરે તમે લખી શકો મળે. અને એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય. પ્રકાશ થાય કે ન થાય? તો કે હા થાય, પ્રકાશ ઉત્પન્ન કરે. ઓકે મિત્રો, અહીંયા આકૃતિ 6.1 માં મેગ્નેશિયમનું સળગવાની અહીંયા લખેલું છે. તમે જોઈ શકો છો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહે છે. શું? તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, કેની સાથે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને જે ઉષ્મા અથવા તો ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન થયું તેમ કહેવાય, દહન કહેવાય. અને જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહેવાય. જે પદાર્થ દહન થઈ શકે છે તેવા પદાર્થને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે અને તેને બળતણ પણ કહે છે. બીજી ભાષામાં આપણે બળતણ પણ મિત્રો તેમને આપણે કહીએ છીએ. બળતણ એ ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે છે. કેવું કેવું? ઘને હોય, પ્રવાહી હોય ને વાયુ હોય. ક્યારેક ઘન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. શું? તો કે ક્યારેક દહન દરમિયાન છે એ પ્રકાશ છે એ જ્યોત સ્વરૂપે, મીણબત્તીમાં જ્યોત થઈ હતી તેમ જ્યોત સ્વરૂપે ધગધગતા પ્રકાશ સ્વરૂપે. કેવા? તો કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસો, શું? મેગ્નેશિયમ અને કોલસો છે તે દહનશીલ પદાર્થ છે. ક્યાં ક્યાં? તો કે મેગ્નેશિયમ અને કોલસો. ઓકે, અહીંયા બુજોભાઈ જોઈ લઈ શું કે છે. તો કે અમને કહેવામાં આવેલું છે કે ખોરાક એ આપણા શરીરનું બળતણ છે. શું છે? તો કે ખોરાક છે એ આપણા શરીરનું બળતણ છે. આપણા શરીરને ચલાવવા માટે ક્યાંકથી તો ઉર્જાની જરૂર પડે ને. તો આ ઉર્જા આપણે મેળવીએ છીએ ક્યાંથી? તો કે આપણે જમીએ છીએ, ખોરાક ખાઈએ છીએ, એમાંથી આપણા શરીરને ઉર્જા મળે. ઘણા પાણીપુરી ખાય છે, ઘણા સમોસા ખાય છે, ઘણા દાબોલી ખાય છે, રોટલી તો બધા ખાતા જ હોઈએ છીએ. બરાબર, આ ખાઈને શું થાય? તેમનું પાચન થાય, તેની અંદરથી કાર્ય કરવાની શક્તિ એટલે કે ઉર્જા મિત્રો છૂટી પડે અને એના દ્વારા જ આપણે કાર્ય કરી શકીએ છીએ. ઓકે, વધીએ આગળ. આપણે શું છે પહેલી બેન આવ્યા? હા ખરું છે, આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. શું કરે? તો કે ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણા શરીર પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે. હો મિત્રો, કેવી રીતના ઓક્સિજન સાથે? તો કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ. એનું કામ શું? તો કે ખોરાકના કણોને તોડીને એની અંદરથી ઉર્જા શક્તિ મુક્ત કરવાનું કામ ઓક્સિજનનું હોય છે. બરાબર, એટલે જ આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ. ધીમે ધીમે તમને સમજાતું જાય છે બધું. આગળ જોઈએ. બરાબર, પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. આપણે ધોરણ 7માં આ શીખ્યા હતા, ધોરણ 7માં શીખી ગયા હતા. પ્રવૃત્તિ 6.1 જોશું. આમાં તમારે ખાલી એટલું જ લખવાનું કે કયો દહનશીલ છે અને કયો અદહનશીલ છે. દહનશીલ એટલે કયો સળગી શકે એમ છે, કયો નથી સળગી શકે એમ. તો કે થોડીક વસ્તુઓ જેવી કે સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ, લોખંડ, ખીલી, પથ્થરના ટુકડા અને કાચ વગેરે એકઠા કરો. તમારા શિક્ષકોના નિરીક્ષણ હેઠળ આ દરેક પદાર્થ વારાફરતી સળગાવો. જો સળગાવવા લાગે તો તે દહનશીલ પદાર્થ છે અથવા તો અદહનશીલ પદાર્થ છે તે તમારે નોંધવાનું છે. બરાબર, લાકડું કેવું છે? તો કે દહનશીલ છે. કાગળ? તો કે કાગળ સળગી શકે છે, દહનશીલ છે. લોખંડની ખીલી એ અદહનશીલ છે. કેરોસીન દહનશીલ છે. પથ્થરનો ટુકડો અદહનશીલ છે.
સ્ટ્રો પ્લાસ્ટિકની હોય બરાબર, જરીક સંરક્ષણ પછી નહીં સળગે તો આપણે એને અદહનશીલમાં મૂકી શકીએ. કોલસો દહનશીલ છે, દિવાસળી સળગવા માટે જ હોય, કેવી છે, દહનશીલ છે, અને કાચ છે એ અદહનશીલ છે. અને અહીંયા તમારી રીતના તમે એક નવી વસ્તુ લખી શકો, જેમ કે લખો પેન્સિલ. પેન્સિલ શેની બનેલી હોય? નટરાજની પેન્સિલ. શેની બનેલી હોય? લાકડાની બનેલી હોય. તો સળગે કે ન સળગે? સળગે જ ને લાકડું. તો બીજા થોડાક દહનશીલ પદાર્થોના નામ આપી શકો અને કોષ્ટક 6.1માં ઉમેરી દીધા આપણે, આગળ જોશું. ચાલો હવે સંશોધન કરીને કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે તે આપણે જોવાનું છે. કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે એના માટે અહીં આપણી સમક્ષ છે પ્રવૃત્તિ 6.2. કેવી પ્રવૃત્તિ? 6.2. પ્રવૃત્તિમાં તો બહુ મજા આવે. આ હા હા, જોઈ લે. ચેતવણી એક છે, દરેક ચેતવણીને વિજ્ઞાનમાં બરાબર તમારે ધ્યાનથી જોવાની રહેશે અને પાછું તેમનું ધ્યાન પણ રાખવાનું રહેશે. સળગતી મીણબત્તીની સાથે સંભાળપૂર્વક કામ કરજો, નકર ભાઈ દાજી જઈશું. આગળ જોશું. આ પ્રયોગ તમે તમારી ઘરે કરી શકો છો, ચોક્કસથી કરજો. જોઈ લઈ તો કે સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો. ટેબલ ઉપર રાખી દીધી, ચાલો રાખી દીધી. કાચની ચીમનીને નીચે લાકડાના ટુકડાના આધાર આપીને મીણબત્તી પર એવી રીતના ગોઠવો કે જેથી હવા ચીમનીમાં દાખલ થઈ શકે. આ કાચની ચીમની છે. ચીમની એટલે શું? ચીમની એટલે શું થાય? તો કે મિત્રો અહીંયા તમે જોશો આકૃતિમાં, આ ટૂંકમાં આપણે એને ફોટો પણ ઘરી જગ્યાએ કહેતા હોય છે. એટલે એવી વસ્તુ કે આ અને આ ગ્લાસ નથી, આવી ટાઈપનો કાચ છે જેમાં અહીંયા ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બે બાજુ ખુલ્લું છે. કેવું છે? ખુલ્લું છે, બરાબર. ઓકે, અહીંયા જોવો, અહીંયા નીચે મિત્રો આમ કાચ રાખેલો, લાકડું રાખેલું છે, એની ઉપર આ રાખેલો છે જેથી કરીને નીચેથી હવા જાય અને ઉપરથી હવા જાય, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો નીચેથી પેક છે, અહીંયા નીચેથી ઉપરથી બે બાજુથી મિત્રો પેક કરી દેવામાં આવેલું છે, તમે જોઈ શકો છો, બરાબર. ઓકે, આગળ જોશું શું કહે છે. આપણે એ બી ને સી આકૃતિ જોઈ લીધી, હવે જોઈ લઈએ તો કે આકૃતિ 6.2 એમાં શું થાય છે તેનું અવલોકન કરો. હવે લાકડાના ટુકડાને હટાવી અને ચીમનીને ટેબલ પર અડવા દો. આકૃતિ 6.2 ફરીથી જ્યોતનું અવલોકન કરો. અંતે ચીમની પર કાચની તકતી મૂકો. 6.2 સી ફરીથી જ્યોતને જુઓ. ત્રણેય કિસ્સામાં શું થાય છે? શું જ્યોત બુજાઈ જાય છે? શું તે બુજાઈ જાય અને ધુમાડો ઉત્પન્ન કરે છે? શું તે કોઈ જ અસર થયા વગર સળગ્યા કરે છે? શું તમે દહનની પ્રક્રિયામાં હવાની ભૂમિકા વિશે અનુમાન કરી શકો? તો આમાં તમે જોશો કે આમાં તે જ્યોત છે એ સળગ્યા રાખે છે, આમાં બુજાઈ જાય છે અને ધુવાડો ઉત્પન્ન થાય છે, અને આમાં માત્ર ને માત્ર બુજાઈ જાય છે, ધુવાડો ઉત્પન્ન થતો નથી. જોયું ને તમે? અને ઉપર કાચની તકતી રાખેલી છે, બરાબર. આપણે જાણ્યું કે દહન માટે હવા જરૂરી છે, હવા વગર કોઈ પણ વસ્તુ સળગી ન શકે, દહન થઈ ન શકે. અને જ્યારે હવા ચીમનીમાં નીચેની દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતના સરસ રીતના સળગ્યા રાખે છે. બીમાં જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે, આમ હાલક ડોલક જ્યોત થવા લાગે ને પછી છેલ્લે બુજી જાય ને એમાંથી તુવાળા નીકળે અને તુવાળો ઉત્પન્ન કરે છે. કિસ્સા સીમા અંતે મીણબત્તી બુજાઈ જાય છે કારણ કે તેને હવા મળતી નથી. મિત્રો બી કિસ્સામાં અસ્થિર થાય, સાવ બુજાઈ ન પણ જાય પરંતુ અહીંયા છે તે અસ્થિર થાય. એટલે કે અહીંયા કેવી વ્યવસ્થિત રીતના સળગે છે, એવી વ્યવસ્થિત રીતના ન સળગે, આમાં આમ હાલક ડોલક થવા માંડે ને ધુવાળો ઉત્પન્ન થવા માંડે ને, બરાબર. ઓકે, આગળ જોશું. હવે આપણે એમના પછીના પત્તે શું કહે છે તે જોઈ લઈ. બુઝોભાઈ આવી ગયા છે. કોણ? બુઝોભાઈ. આપણે વાંચ્યું છે કે સૂર્ય પોતાની ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, તો શું તે કોઈ પણ પ્રકારનું દહન છે? એવું વાંચ્યું છે બુઝોભાઈએ કે સૂર્ય છે એ પોતાની અંદરથી પોતે ઉર્જા એટલે કે ગરમી ઉત્પન્ન કરે છે. શું ત્યાં કોઈ પણ વાયુનું દહન થાય છે કે એમને માં ઉષ્મા ઉર્જા ગરમી મુક્ત કરે છે? તો એના માટે એક જાણવા જેવી માહિતી આપી અહીંયા, ચાલો જાણી લઈએ. તો કે સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. કેવી? તો કે ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે. આપણે અહીંયા પૃથ્વી ઉપર ન્યુક્લિયર પ્રક્રિયા ક્યાં થાય? તો ન્યુક્લિયર બોમ્બ ફેંકતા હોય, બરાબર. આવી જ ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે મિત્રો ત્યાં
ગરમી ઉત્પન્ન થાય છે સૂર્યમાં, અને તમે આ પ્રક્રિયાઓ વિશે આગળના ધોરણમાં શીખશો. બરાબર, હવે જોશો પ્રવૃત્તિ 6.3. ચાલો 6.3 એના પછીની પ્રવૃત્તિ આવી ગઈ. આ હા હા, પ્રવૃત્તિ એટલે કે મોજની વસ્તુ એમ. તો કે લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકવાનો છે. બરાબર, કોઈની ઉપર તવો લઈ લ્યા લો, એના ઉપર સળગતું લાકડું અથવા તો કોલસો સળગતો મૂકી દો. તેને કાચની બદની પાત્ર કે પ્લાસ્ટિકની પારદર્શક બદની, પારદર્શક એટલે કે આરપાર જોઈ શકાય તેવી બદનીથી ઢાંકી દો. શું થાય છે તેનું તમારે અવલોકન કરવાનો. થોડાક સમય બાદ કોલસો સળગતો બંધ થઈ જાય છે કે શું થાય છે, શું તમે વિચારી શકો છો કે આવું કેમ થાય છે? તો શું થશે, આ મિત્રો તવો છે, અહીંયા ધગધગતો કોલસો રાખ્યો છે. બરાબર, એની ઉપર ચાલો કાચની બદની મૂકી દીધી, શું થશે, થોડીક વાર થશે એટલે કે કોલસો સળગતો બંધ થઈ જશે. શું કામ? તો કે અંદર ઓક્સિજન મળતું નથી. જેટલું ઓક્સિજન હતું એટલો સળગી જશે. પેલા અંદર હવા હોય ને, એમાં જેટલો ઓક્સિજન હતો તેમનું દહન થઈ જાય, પછી વધારે ઓક્સિજન જોઈ તે મળે નહીં. તો શું થશે, પછી છેવટે તે સળગી જાય. બરાબર, તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિના કપડાં આગળ પકડી લે ત્યારે તે આગને શું, જ્યારે કોઈ વ્યક્તિના કપડાં છે એને આગ પકડી લે, એટલે કે કપડામાં આગ લાગે ત્યારે તેને ઓલવા માટે ધાબડા વડે લપેટવામાં આવે છે. શું કરે, આગ લાગી હોય તો આમ ધાબડાથી લપેટવામાં આવે. હો મિત્રો, શું થાય? તો કે ધાબડાથી લપેટે એટલે બહારનું ઓક્સિજન વાયુ અંદર પહોંચે નહીં કપડામાં, નહીં તો કપડું ઠરી જાય. બરાબર, તમે અનુમાન કરી શકો છો કેમ? તો કે મેં કહી દીધું કારણ, અહીંયા જોઈ શકો છો ધાબડાથી આખો લપેટી દીધેલો છે. જેના કપડામાં આગ લાગી હોય તેવા વ્યક્તિની ફરતે લપેટેલો ધાબડો. ઓકે, હવે તમારા થોડા અનુભવો તમારે યાદ કરવાના છે, વિચારવાનું છે. સૌ વિચારશો ને, હા કે ના? કોમેન્ટમાં જરીક એકવાર જણાવો જોઈએ, હા કે ના? શું દિવાસળી તેની જાતે સળગે છે? તો કઈ રીતના સળગે છે દિવાસળી? આ એમને એમ પડી છે ન સળગે, એને બીજા સાથે આમ ઘસવી પડે, ઘસારો થાય, તણખો ઉત્પન્ન થાય, એનાથી દિવાસળી સળગે. તમે કાગળના ટુકડાને સળગાવવાનો અનુભવ કર્યો હશે. શું સળગતી દિવાસળી નજીક લાવતા તે સળગી ઉઠે છે? તો કે હા, સળગી જાય, કારણ કે આજુબાજુનું વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું હોય એટલે. શું તમે લાકડાના ટુકડાને સળગતી દિવાસળી નજીક લાવીને સળગાવી શકો? શકો? જાડું લાકડાનો કટકો હોય તો દિવાસળીથી એમને ન સળગે, પાતળું હોય તો સળગી જાય. શા માટે તમારું લાકડું કે કોલસો સળગાવવા માટે કાગળ કે કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે મિત્રો? શું કામ? આપણને ખબર છે કોલું પાતળું છે, ફટાફટ તે આગ પકડી લે છે. ઓલું જાડું છે, એને વધારે ગરમી વધારે ઉષ્માની જરૂર પડે છે સળગાવવા માટે, એટલા માટે. બરાબર, શું તમે દાવાનળ એટલે કે ફોરેસ્ટ ફાયર એટલે કે જંગલની આગ વિશે સાંભળ્યું છે? હવે હું તમને કહું દાવાનળ વિશે, મારી ભાષામાં ડિટેલમાં આપણે સમજશું. બરાબર, આપણી ભાષા આવે ત્યાં મિત્રો મોજ જ આવે, સમજી લેવાનું. ઓકે, દાવાનળ એટલે શું થાય? તો કે જંગલમાં એની મેળે અથવા તો માનવ પ્રવૃત્તિ દ્વારા જે આગ ફાટી નીકળે તેને દાવાનળ કહેવાય ને. આવું દાવાનળ જ્યારે ફેલાય ત્યારે તે આગ ઠારવી બહુ જ મુશ્કેલ હોય. કેટલા દિવસો સુધી આગ ચાલતી હોય, કેટલા મહિનાઓ સુધી મિત્રો પછી આગ ચાલતી રહે છે, કારણ કે મિત્રો તેમને ઠારવી બહુ જ મુશ્કેલ હોય છે. બરાબર, આ આગ કેવી રીતના ઉત્પન્ન થાય? કાં તો માનવ પ્રવૃત્તિ, બરાબર, બીડીપીને નીચે ફેંકી દઈએ, સૂકા પાંદડા ઉપર પડે અને તે આગ પકડી લઈએ. બરાબર, અથવા તો એની મેળે પણ આગ લાગે. કેવી રીતના? તો કે બે ડાળીઓ ઘસાય ઘસાય અથડાય ઘસાય, એમાંથી તણખો ઉત્પન્ન થાય અને આ તણખામાંથી પણ મિત્રો દાવાનળ ફાટી ઉઠે છે, એટલે કે આગ પકડી લે છે. અને જંગલમાં આ આગ બહુ ભયાનક વસ્તુ છે, જેનાથી મિત્રો ઘણી બધી જંગલ સંપદા એટલે કે જંગલ સંપત્તિને નુકસાન થાય, ઘણા બધા મિત્રો પ્રાણીઓને પણ નુકસાન થાય. બરાબર, કારણ કે જંગલમાં રહેતા પ્રાણીઓનું ઘર જ જંગલ છે, તેનું ઘર જ સળગી જાય, ક્યારેક ક્યારેક પ્રાણીઓ પણ સળગી જાય. તમે છાપામાં વાંચ્યું હશે કે આ જગ્યાએ જંગલમાં આગ લાગી, બહુ મોટું મિત્રો, બહુ ભયાનક એમાં નુકસાન થાય. એટલે ગમે ત્યારે તમે જંગલમાં ફરવા જાઓ તમારે એટલું ધ્યાન રાખવાનું રહેશે કે ક્યાંય પણ તમારે તમારી સળગતી વસ્તુ રાખવાની નથી. ચૂલો સળગાવો, રસોઈ કરો, કાંઈ વાંધો નહીં, પછી એની ઉપર પાણી નાખીને તેને ઠારી જરૂરથી દેવો જોઈએ. ઓકે, આગળ જોશું. હવે મિત્રો અહીંયા નીચે જોઈ શકો છો, અહીંયા જંગલમાં લાગેલી આગ અહીંયા દર્શાવેલી છે. અહીંયા લોકો ઠારી રહ્યા છે જંગલની આગ, ઉનાળાની સખત ગરમીથી આગ લાગે. હો ક્યારેક ઉનાળાની સખત ગરમી દરમિયાન કેટલીક જગ્યાએ સૂકું ઘાસ સળગી ઉઠે છે અને ઘાસમાં તે વૃક્ષમાં ફેલાય છે. ઘાસ છે તે પછી ઘાસની આગ તે વૃક્ષોમાં ફેલાય છે અને ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે. અને આવી આગને રોકવી ખૂબ જ અઘરી છે. કેવી છે? તો કે રોકવી અઘરી છે, એમને રોકાઈ શકે તેવી નથી.
જોઈએ આગળ શું આ અનુભવ એમ કહે છે કે જુદા જુદા પદાર્થ જુદા જુદા તાપમાને સળગે છે. આ અનુભવનું કેવું એવું છે કે જુદા જુદા પદાર્થ છે એ જુદા જુદા તાપમાન એટલે કે અલગ અલગ તાપમાને સળગે છે. તો આપણે કહેશું કે હા, કારણ કે કાગળ ફટાફટ સળગી જાય, જ્યારે જાડું લાકડું હોય તે વાર લાગે, એમાં વધારે તાપમાન જોઈએ. નીચે જે નીચેમાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને તેનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. નવી વસ્તુ યાદ રાખવા જેવી વસ્તુ 100% યાદ રાખવી જ પડે, એના સિવાય બીજો કાંઈ વિકલ્પ નથી મિત્રો. શું જ્વલન બિંદુ એટલે શું? જ્વલન બિંદુ એટલે શું? નીચામાં નીચા તાપમાને દાખલા તરીકે આ પદાર્થ છે એ ઓછામાં ઓછું કેટલું તાપમાન આપવું કે સળગી જાય? ઓછામાં ઓછું, વધારે આપીએ તો સળગવાનું જ છે, પણ તો આમ ધીમેથી ચાલુ કરવાનું ન સળગતું, એના જરી 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 તાપમાન વધારતું જવાનું. ઓછામાં ઓછા કેટલા તાપમાને આ સળગી ઉઠે તેને આ પદાર્થનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. કેવું બિંદુ? જ્વલન બિંદુ, યાદ રાખજો બરાબર. તમે હવે કહી શકો કે શા માટે ઓરડાના તાપમાને દિવાસળી સળગતી નથી? શું? અને શા માટે દિવાસળીને માચિસની બાજુમાં ઘસતા સળગી ઉઠે છે? ઓરડાના તાપમાને દિવાસળી એમને ન સળગે, માચિસ સાથે ઘસો એટલે કોઈ પણ વસ્તુ આમ બે હાથ ઘસો તો એ ગરમ હાથ થઈ જાય, ખબર હોય તો આપણે શિયાળામાં આમ ઘસતા હોય બરાબર, એટલે માચિસની બાજુમાં સળગાવવામાં આવે એટલે ત્યાં બીજી વસ્તુ એટલે ત્યાંથી ઘર્ષણ ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય ને તેના કારણે તે માચિસ સળગી ઉઠે છે. ઓકે, અહીંયા મેં તો દિવાસળીનો ઇતિહાસ લખેલો છે, આ ઇતિહાસ તમારે તમારી રીતના વાંચવાનો છે બરાબર. ઓકે, આગળ જશું. શું કામ તમારી રીતના? તો કંઈ માત્ર જાણવા જેવી વસ્તુ છે, એટલે આપણે જાણ્યું છે કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી દહન શરૂઆત કરતો નથી જ્યાં સુધી તેનું તાપમાન તેના જ્વલન બિંદુથી નીચું હોય. દાખલા તરીકે આ પેન છે, એનું જ્વલન બિંદુ 3 જેટલું છે, તો 2 જેટલું તાપમાન આને મળે તો સળગે નહીં, 2.5 જેટલું મળે તો એ ન સળગે, 2.9 જેટલું મળે તો એ ન સળગે, 3 પૂગે એટલે ભાઈ સળગવાનું ચાલુ કરે. ઓકે, તમે ક્યારે જોયું છે કે શું જોયું છે કે સ્ટવ પર કડાઈને જો લાંબો સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલું તેલ સળગી ઉઠે છે? સ્ટવ છે બરાબર, સ્ટવ એની અંદર મિત્રો તેલ ભરેલું છે, સ્ટવ પર કડાઈ છે અને કડાઈની અંદર તેલ છે, એને લાંબો સમય સુધી ગરમ કર્યા રાખો, ગરમ કર્યા રાખો, ગરમ કર્યા રાખો તો મિત્રો પછી તેલ સળગવા માંડે. હો, તમે જોયું છે કેરોસીન અને લાકડું ઓરડાના તાપમાને જાતે આગ પકડતું નથી. કોણ? તો કે કેરોસીન અને લાકડું, અને જો પકડતું હોત તો આપણા ઘરનું ફર્નિચર રિવોત ન રિવોત સળગી જાત એટલે સળગતું નથી, પરંતુ જો કેરોસીન થોડુંક ગરમ કરવામાં આવે તો આગ પકડે છે. શું? કેરોસીનને જરીકામ દિવાસળી નાખી દેવામાં આવે ને એમાં તોય તે ફટાફટ આગ પકડી લે છે, પણ જો લાકડાને થોડું ગરમ કરવામાં આવે તો તે હજુ આગ નહીં જ પકડે. શું આનો મતલબ એમ થાય છે કે કેરોસીનનું જ્વલન બિંદુ લાકડા કરતાં નીચું છે? તો કે હા, એમ જ થાય, શીખી ગયા તમે. એનો મતલબ એમ થયો કે કેરોસીનનો સંગ્રહ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. પણ મિત્રો શીખવાનું છે, નીચેની પ્રવૃત્તિ દર્શાવે છે કે દહન માટે પદાર્થને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવું જરૂરી છે. પ્રવૃત્તિ એવી, આહાહા મજા આવે એવી, શું છે? તો કે 6.4 ચેતવણી આપી, ચેતવણીને આપણે ધ્યાનથી જોશું. સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ કરવાનું છે બરાબર. ઓકે, ચેતવણી તો કે શું છે? એક કાગળની સીટને વાળીને તેના 2 પેપર કપ બનાવો. કેવા પેપર કપ? ઓલા ચણાચોર ખાતા હોય ને, ઓલું આમ ગોળ વાળ્યું હોય એવા પેપર કપ બનાવવાના, કાગળના બનાવવાના તમારે એવા કપ. તેમાં લગભગ 50 મિલીલીટર પાણી ઉમેરો. બંને કપને અલગથી મીણબત્તી વડે ગરમ કરો અને શું તેમનું તમે અવલોકન કર્યું? જો આ પેપર કપ છે એની અંદર આપણે પાણી નાખશું, કાગળનો કપ છે, આ કાગળનો કપ છે તે ખાલી છે. હવે મેં તો કાગળનો કપ ખાલી હશે તે ફટાફટ સળગી જશે. જાદુની વસ્તુ છે, જાદુની વસ્તુ છે. કાગળને મીણબત્તી સાથે અડકતા તે સળગી ઉઠે, તો કે આ સળગી ઉઠે, પરંતુ એની અંદર પાણી ભર્યું છે. મીણબત્તી પાસે અડાડો તો કાગળને કાંઈ નહીં થાય, એની અંદર રહેલું પાણી છે તે ઉકળવા માંડશે, સળગવા માંડશે. કાગળ એવો ને એવો રહેશે, કાગળ નહીં સળગે. ટ્રાય કરજો, તમારા ટ્રાય કરવી તો કેમ કરાય ખબર? મીણબત્તી લેજો, ચાનો કપ આવે ને, ચાનો કપ ઓલી પ્યાલી આવે,
પ્લાસ્ટિક ની હાલે ને કાગળ ની હાલે બરાબર, એ ચાની પ્યાલી આવે ને થર્મોકોલ જેવી ને એવી આવે બરાબર, એમાં તમે પાણી ભરીને ટ્રાય કરજો, અથવા તો પ્લાસ્ટિક નો મોટો ગ્લાસ આવે ને એમાં ટ્રાય કરજો. પ્લાસ્ટિક ને એમને એમ રહેશે જયારે અંદર નું પાણી ઉકળવા માંડશે, ગરમ થવા માંડશે, અને એમને ખાલી કપ સળગાવશો તો સળગી જાય બરાબર. કાગળના ખાલી કપનું શું થાય છે? સળગી જાય છે. પાણીથી ભરેલા કાગળના કપનું શું થાય છે? તો કે પાણી ઉકળવા માંડે છે, કપ એમને એમ છે, અને આ કપનું પાણીથી ગરમ થઈ જાય છે. શું? આ કપની અંદર રહેલું પાણી ગરમ થઈ જાય છે. જો આપણે કપને ગરમ કરવાનું ચાલુ રાખીશું તો તેમાં પાણીને ઉકાળી પણ શકીએ છીએ, પાણી ઉકળી શકે છે. જ્યારે બધું જ પાણી વરાળ થઈ બાષ્પીભવન થઈ જાય, ખાલી કપ વધે, પછી તે કપ સળગવો, પછી તે કપ સળગે. ત્યાં સુધી જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી એમાં કપ સળગે નહીં બરાબર, પાણીને તેમાં ઉકાળી પણ શકાય. ઓકે, આગળ જોશું. શું આ ઘટનાને તમે સમજાવી શકો? કઈ ઘટના આવી? તો કે મિત્રો, અહીંયા ઘટનામાં મને એવું દેખાય છે કે એક જગ્યા છે ત્યાં આગ લાગી છે, અને ફાયર બ્રિગેડ વાળા આવ્યા છે બરાબર, અને તે આગને ઠારે છે બરાબર. શું કરે છે? તો કે તે આગને ઠારે છે. પરંતુ એ ઘટના આ નથી સમજાવવાની, ઘટના બીજી છે, કાગળના કપવાળી. આ તો આકૃતિ જોઈ એટલે કહી દીધું શું છે. તો કે કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્મા વહન પામી અને પાણીને મળે છે. મિત્રો, કાગળને જે ઉષ્મા આપી છે, ગરમી આપી છે, એ કાગળમાંથી વહન પામી અને પાણી પાસે તે ગરમી વહી ગઈ કે એની પાસે પાણી પાસે બરાબર. દાખલા તરીકે આ કાગળનો કપ છે, કાગળનો કપ છે, અહીંયા પાણી ભરેલું છે, અહીંયા નીચેથી તેને ગરમી આપો છો, આ ગરમી આપીએ છીએ એ તમે યાદ રાખજો બરાબર. આ કાગળને જે ગરમી મળી તે અહીંયાથી વહન પામી અને પાણી પાસે વહી ગઈ, અને પાણી ગરમ થવા લાગ્યું બરાબર. પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતું નથી. શું? પાણીની હાજરીમાં કાગળ છે તે પોતાનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતું નથી, અને એટલે જ તેનું દહન થતું નથી. શું? એટલે તેનું દહન થાય નહીં. જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવામાં આવે છે. ટૂંકમાં જ્વલન બિંદુ નીચું છે. કેવું? તો કે જ્વલન બિંદુ નીચું છે એટલે કે ફટાફટ તે આગ પકડી લે છે, તેવા પદાર્થને જ્વલનશીલ પદાર્થો કહેવામાં આવે છે. એ કહે છે પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહી ક્રૂડ પેટ્રોલિયમ વાયુ, એલપીજી બરાબર વગેરે જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણો છે, સરળતાથી આગ પકડી લે છે. શું તમે થોડા અન્ય જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકો? કરી શકતા હોય તો કોમેન્ટમાં મને તેમનું નામ જણાવજો. ઓકે, વિડીયો સારો લાગતો હોય તો કોમેન્ટમાં એકવાર ગુડ વિડીયો એવી રીતના લખી દેજો બરાબર. 6.2 જોઈએ. આપણે આગને કઈ રીતના નિયંત્રણ કરીએ છીએ? કઈ રીતના નિયંત્રણ કરીએ છીએ? કોને? તો કે આગને. ચાલો જોઈ લઈએ. તો કે તમે ચોક્કસપણે ઘર, દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળતી આગ વિશે જોયું હશે. જોયું છે ને? તો કે હા, જોયું જ હોય, અથવા તો સાંભળ્યું હશે. ન જોયું તો પેપરમાં એટલે કે છાપામાં ફોટા જોયા હોય, અથવા તો સાંભળ્યું હોય કે ભાઈ આ ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી, આ જગ્યાએ આગ લાગી હતી, એવું આપણે સાંભળ્યું હોય બરાબર. તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તેને ટૂંકમાં વર્ણન તમારી નોંધપોથીમાં કરો, અને તમારા અનુભવની તમારા સાથીદાર સાથે પણ વાત કરો. મારા સાથીદાર કોણ? તમે. હું મારી તમારા સમક્ષ એક વાત કરું. એક જગ્યાએ મેં જોયું હતું ફટાકડાની દુકાનમાં આગ લાગેલી હતી, આગને કારણે અંદર બે વ્યક્તિ મૃત્યુ પામી હતા. આગ લાગી હતી કેવી રીતના? તો કે ઇલેક્ટ્રિક શોકના કારણે તણખો થયો હશે, ત્યાંથી જે તણખો ફટાકડામાં ગયો હશે, અને પછી ફટાકડામાં જાય એટલે તો તમને ખબર છે બધા જ ફટાકડા ફૂટવા લાગે ને આગ લાગી હતી. પછી અમે ત્યાં જોવા ગયા ત્યારે જ એ અંદર મરી ગયેલા જે બે વ્યક્તિ હતા, મૃત પામેલા, તેમને બહાર કાઢેલા હતા. આખે આખા બિચારા શેકાઈ ગયા, એટલે કે આખે આખા સળગી ગયા હતા. અને તમે જોવો તો એ બે દિવસ જમવું ન ભાવે તેવું મિત્રો દ્રશ્ય હતું, કરુણ દ્રશ્ય. ઓકે, આગળ જોઈએ. તમારા વિસ્તારની અગ્નિશામક સેવા, અગ્નિશામક સેવા એટલે કે ફાયર બ્રિગેડ, ત્યાં ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી બરાબર. આગ સમયે મદદ કરતી સંસ્થા. શું? જ્યારે તમારે આગ ક્યાંય લાગે તો ફાયર બ્રિગેડને બોલાવવાની, અને તેનો ફોન નંબર શોધી કાઢો. જો તમારા ઘરમાં અને પડોશમાં આગ ફાટી નીકળે તો સૌથી પહેલાં અગ્નિશામકને ફોન કરવો જોઈએ. તમારા ઘરમાં લાગે, પડોશમાં આગ લાગતી હોય કે બીજી કોઈ એવી જગ્યાએ લાગતી હોય તો પણ આને ફોન કરવો જોઈએ. અને અગ્નિશામકનો જે ફોન નંબર છે તે કોમેન્ટમાં જણાવો, કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવો. ઓકે, પહેલી બેન, એ જરૂરી છે કે આપણે બધા અગ્નિશામક સેવાનો નંબર જાણતા હોઈએ
બરાબર એ જરૂરી છે અને યાદ રાખવો પણ જોઈ લે. અહીંયા અગ્નિશામક યંત્ર છે બરાબર, તમારા ફોનમાં પણ એ નંબર સેવ હોવો જોઈએ. શું તમારા શહેર ગામમાં ફાયર બ્રિગેડ સ્ટેશન છે? ખરું, હોય જ, મોટાભાગના શહેરમાં હોય. તમારા ગામમાં છે કે નહીં તે તમે જરૂરથી જણાવો. જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે? તે આગ પર પાણી રેડે છે. આકૃતિ 6.6માં તમે જોશો તે માગ છે, તેમાં પાણી રેડે છે. ઓકે, આગળ જોશું. જ્વલનશીલ પદાર્થને તે ઠંડો પાડે છે. જ્વલનશીલ એટલે કે ફટાફટ સળગી જાય તેવા પદાર્થને તે ઠંડો પાડે છે, જેથી તેના તાપમાનને તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે અને તે આગને ફેલાતી રોકે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુમાં મિત્રો ઘેરાઈ જાય છે અને હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને તે કાપે છે. પાણીની વરાળ થાય, આ જ્વલનશીલ પદાર્થ એટલે કે જે પદાર્થ સળગતો હોય તેની આજુબાજુ ફેલાઈ જાય. અને મિત્રો, એ જે પાણીની વરાળ છે તેના કારણે હવામાંનો ઓક્સિજન તે જે વસ્તુ સળગતી હોય તેને મળે નહીં. આ ઓક્સિજન ન મળે એટલે શું થશે? એટલે તે ઓટોમેટિક થઈ જશે. આપણે ચૂલો સળગાવતા હોય ત્યારે ખબર ના, ફૂંક મારે. ફૂંક મારવાથી શું થાય? તો કે હવામાંનો જે ઓક્સિજન છે તેની અંદર જાય અને તેના કારણે તે ફટાફટ ચૂલો સળગી જાય. બરાબર. અને આમાં શું છે? તો કે પુરવઠો કાપે છે અને એટલે છેલ્લે આગ બુજાઈ જાય છે. આજુબાજુ વરાળ આવી ગઈ, વરાળ આવી ગઈ એટલે હવામાંનો ઓક્સિજન તેને મળતો નથી એટલે આગ બુજાઈ જાય છે. તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની 3 જરૂરિયાતો હોય છે. શું તમે તેની યાદી કરી શકો? જરૂરથી કરી જ શકો. અને તે છે શું છે? તો કે બળતણ. સળગવા માટે કંઈ વસ્તુ તો જોઈએ ને, બળતણ. બીજું શું છે? હવા, કારણ કે ઓક્સિજનનો પુરવઠો આપણે જોઈએ એમાંથી. અને ત્રીજું શું છે? ગરમી એટલે કે ઉષ્મા. બરાબર. બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં વધારે હોવું જોઈએ. કેનું? તો કે બળતણ છે એનું, બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં વધારે હોવું જોઈએ. આ ગરમી છે ને, બરાબર, કેટલી હોવી જોઈએ? તો કે બળતણના તાપમાનના જ્વલન બિંદુ કરતાં વધારે તે હોવી જોઈએ. ઓકે, આ જરૂરિયાતોમાંથી કોઈ પણ એક વધારેને દૂર કરવાથી આગને નિયંત્રણ કરી શકાય છે. શું? તો કે કાં તો બળતણને લઈ લ્યો તો એ સળગે નહીં કાંઈ, કારણ કે સળગવાની વસ્તુ આ છે. કાં તો ઓક્સિજનને ત્યાંથી હટાડી લ્યો તો શું થશે? ઓક્સિજનને મળે એટલે તે ઠરી જશે. ને કાં તો ગરમી ત્યાંથી દૂર કરી દો તો એ તે ઠરી જશે. બરાબર. અગ્નિશામકનું કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું અથવા તો બળતણનું તાપમાન નીચું લાવવાનું તેમનું કાર્ય છે કે બંને છે. અને આ બાબત નોંધવી જોઈએ કે મોટા ભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. શું? બળતણ છે એને દૂર ન કરી શકે, કારણ કે વધારે રીતે સળગવા લાગ્યું હોય. બરાબર. લાકડું સળગતું હોય, નાખે આગું છેક સુધી સળગ્યું હોય તો સળગતું લાકડું તમે પકડીને કાઢી શકો? ન કાઢી શકો. બરાબર. માની લો કે જો ઇમારતમાં આગ લાગે છે તો આખી ઇમારત જ બળતણ છે, તો આખી ઇમારતને ત્યાંથી હટાડવી કેમ? હટાડવી કેમ? એ જ બળતણ છે. બરાબર. તો એને આપણે દૂર કરી શકાતું નથી, પરંતુ તેને ઠારી ચોક્કસ શકાય છે. ઓકે, આગળ જોશું. અહીંયા મિત્રો લાલ કલરનો બાટલો જે આપેલો છે, ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ રેડ કલરનો બાટલો છે. આપણા ક્લાસરૂમમાં, શાળાઓમાં આ ફરજિયાત હોવો જોઈએ. આ શું છે? તો કે આની અંદર પણ અગ્નિશામક આ બાટલો છે. બરાબર. અગ્નિશામક તેમને કહેવામાં આવે છે. આગ લાગે તો આને લઈ અને અહીંયા જે ચીપ્યો છે તેને દબાવો એટલે અહીંયાથી એક સફેદ કલરની વસ્તુ નીકળે અને તે આગની ઉપર નાખવાથી તે ઠરી જાય છે. અને અહીંયા અમુક વધારાની જાણવા જેવી માહિતી આમાં આપેલી છે, એ તમારી રીતના તમે ચોક્કસથી વાંચજો. ઓકે, બરાબર. ઓકે, જોશું હવે 6.3 દહનના પ્રકારો જોશું. ટાઈપ ઓફ કમ્બ્યુશન જોઈએ. તો કે સળગતી દિવાસળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવ નજીક લાવો. કેની નજીક? તો કે ગેસ સ્ટવની નજીક લાવવાની છે. ચાલો રાખી. તો કે હા, ચાલો આપણે ગેસ સ્ટવની નજીક લાવ્યા. હવે ગેસ સ્ટવનું બટન ચાલુ કરો. તમે શું અવલોકન કર્યું? શું નોંધ્યું? તો કે ચેતવણી છે, તમારી રીતે ગેસ સ્ટવ ન વાપરો, તમારા વાલીની મદદ લ્યો. તમારા પેરેન્ટ્સ સાથે હોય ત્યારે જ આ પ્રયોગ તમારે કરવાનો રહેશે. આપણે જાણ્યું કે વાયુ ઝડપથી સળગે છે. શું થશે? વાયુ છે તે ઝડપથી સળગવા માંડે છે તથા ઉષ્મા અને પ્રકાશ, ઉષ્મા એટલે કે ગરમી અને પ્રકાશ
निकास उत्पन्न थाय छे बराबर आवा दहन ने झड़पी दहन कहेवामां आवे झड़पथी दहन थाय एटले झड़पी दहन कहेवामां आवे फोस्फरस जेवा पदार्थो पण छे जे ઓરડાના તાપમાને સળગી ઉઠે છે કેવા પદાર્થો તો કે ફોસ્ફરસ જેવા મિત્રો પદાર્થો અને સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ અને સળગી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહેવામાં આવે છે કેવું સ્વયંસ્ફુરિત દહન કેને કેને તો કે કોઈ પણ કારણ વગર જ ભડકો થઈને સળગી જાય એની મેળે એની રીતના સળગી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહેવામાં આવે કોલસાના ભૂકાના સ્વયંસ્ફુરિત દહનને કારણે કોલસાની ખાણમાં ઘણી વાર ભયાનક મિત્રો આગ લાગે છે કોલસાનો ભૂકો હોય ક્યારે કેની મેળે સળગી જાય અને તેના કારણે કોલસાની ખાણ હોય તેમાં ભયાનક આગ લાગે છે સ્વયંસ્ફુરિત દહન ઘણી વાર સૂર્યની ગરમીથી કે વીજળીના પડવાથી થાય છે જોકે મોટા ભાગના દાવાનળ જે જંગલમાં આગ લાગે છે મેં સમજાવ્યું હતું તે જંગલની આગ એ માણસની લાહ પરવાહીના કારણે હોય છે માણસનું કાંઈક ને કાંઈક એમાં લખણ નડતું હોય છે અને એ યાદ રાખવું જોઈએ કે પિકનિક કે મુલાકાત પછી જંગલમાં તાપના સંપૂર્ણ ઓલવી નાખવા જોઈએ એટલે કે ઠારી નાખવા જોઈએ તેનું યાદ રાખજો ભાઈ સામાન્ય તમારી વાડીએ ગયા હોય ને તોય મેં તો તમારે ઠારી નાખવું જોઈએ ઓકે અને ઘરમાં પણ દીવા બત્તી કરીએ છે ક્યાંક બહાર જવાનું છે તો બે પાંચ મિનિટ ત્યાં બેસો દીવો ઠરી જાય પછી જ બહાર જાઓ ઓકે તહેવારના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે છે ત્યારે ગરમી પ્રકાશ અને અવાજ ત્વરિત પ્રક્રિયા થાય છે શેની તો કે ગરમી પ્રકાશ અને અવાજની ત્વરિત એટલે કે તાત્કાલિક એકી ધડાકે મિત્રો આ પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર ફૂ છૂટે છે તમે સૂતરી બોમ ફોડો બરાબર પછી જોશો તમે બાદ આમ કેવું આમ ધુવાડાના ગોટા ગોટા જતા હોય ક્યારે કોઈ રીંગું થતી હોય યાદ આવ્યો આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે આમ ધડાકા સાથે આમ ધૂમ કરતું ફૂટે શું કહેવાય તો કે વિસ્ફોટ કહેવામાં આવે છે જો ફટાકડા પર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે એની ઉપર દબાણ લગાડી દો તો એ વિસ્ફોટ થાય છે હવે જોશું 6.4 શું છે 6.4 શું છે તો કે 6.4 છે જ્યોત શું છે તો કે જ્યોત ચાલો જ્યોત વિશે આપણે સમજીએ ચાલો જોઈએ તો કે એલપીજીની જ્યોતને ધ્યાનથી નિહાળો ધ્યાનથી તમે જે એલપીજી શું છે ઘરે લાલ કલરનો બાટલો આવે છે બરાબર એ બાટલામાંથી નીકળતી જે આપણે ગેસ ચાલુ કરીએ જે જ્યોત નીકળે ને એ જ એલપીજીની જ્યોત તેને તમારે ધ્યાનથી જોવાની છે જોઈ તો કે હાલો જોઈ લઈ શું તમે તેના રંગ કહી શકો છો તો કે બ્લુ કલર જેવો રંગ છે તમે જોજો મીણબત્તીની જ્યોતનો રંગ જોવો કેવો છે તો કે કેસરી પીળા કલરનો મીણબત્તીનો રંગ હશે બરાબર ધોરણ 7માં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ યાદ કરો કોષ્ટક 6.2માં આપેલી કોષ્ટક 6.2માં આપેલી વસ્તુઓને સળગવાનો અનુભવ યાદ ન હોય તો તમે અત્યારે તે વસ્તુનો અનુભવ કરી શકો છો જો આ ચૂલાની જ્યોત બરાબર આ મીણબત્તીની જ્યોત બરાબર આ કેરોસીન લેમ્પ મીણબત્તી અને બનસેન બર્નર જો આ બર્નર આવું હોય બરાબર પ્રયોગશાળામાં અહીંયા નળી હોય ને એનામાંથી ઓલો ગેસ આવતો હોય બરાબર આ મીણબત્તી અને આ છે કેરોસીનનું બરાબર તે વસ્તુને સળગવાની જ્યોત ઉત્પન્ન થાય છે કે નહીં તે નોંધો બરાબર મીણબત્તીમાં જ્યોત થાય મેગ્નેશિયમની પત્તીમાં ધડાકો થાય એક ખાલી જ્યોત ન થાય બરાબર હવે શું છે કેરોસીન સ્ટવમાં થાય કોલસામાં નથી થતી કપૂરમાં શું થાય તો કે કપૂર એકી સાથે એમ જ્યોતથી ક્યારેક સળગે ક્યારેક ન સળગે તો ક્યારે સળગે તો કે હવે તો ઓલું જ્યોત એનું કપૂરનું મશીન આવે એ મશીનમાં તમે સળગાવો એટલે ખાલી ધુવાડો થાય ઓમ તમે સળગાવો તો એ મિત્રો ખાલી ધુવાડો થતો હોય છે મેગ્નેશિયમમાં એક સાથે મિત્રો આમ ફટાફટ આમ અગ્નિ ઉત્પન્ન થઈને પાછી વહી જાય એમ સતત આમ જ્યોત રહેતી નથી એનું તમારે ધ્યાન રાખવાનું છે ધડાકા સાથે તે સળગી જાય છે ઓકે 6.5 જ્યોતનું બંધારણ જ્યોત કેવી રીતના બને તેનું બંધારણ શું હોય તો કે એના માટે પ્રવૃત્તિ 6.5 કરવાની આ હા 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 પ્રવૃત્તિ એવી બરાબર એક મીણબત્તી સળગાવો ચેતવણી યાદ રાખજો દાજી નો જાઓ બરાબર ચીપિયાની મદદથી કાચની નળીને પકડવાની છે કેનેથી તો કે ચીપિયાની મદદથી કાચની નળીને પકડવાની છે કઈ કાચની નળી તો કે એ હમણાં આગળ જોઈને આપણે જોશું હમણાં એમ
બરાબર પકડો તે નાયક છેડે સ્થિર હોય તેવી જ્યોતના ઘેરા ભાગ દાખલ કરો અને કાચની નળીમાં બીજા છેડા પાસે સળગતી દીવાસળી લાવો. તમને જ્યોત દેખાય છે? જો હા તો એવું શું થાય છે? જ્યોત ઉત્પન્ન કરે છે. આ નોંધો કે ગરમ વાટ પાસે મીણબત્તી પીગળે છે. હવે મિત્રો એક વસ્તુ જોજો, અહીં આકૃતિમાં તમે જોશો કે જો આ મીણબત્તી છે, આ વાટ છે, વાટ છે ત્યાં શું થશે? તો કે આ મીણબત્તી છે તે પીગળે છે, બરાબર. હવે મિત્રો અહીંયા તમે દીવાસળી રાખશો તો જો દીવાસળી અહીંયા જરી કામ સળગશે, જોયું ન્યાય સળગશે, કારણ કે અહીંયા જે કાળા કલરની નળી રાખી છે એટલે અહીંયા તો સળગશે, અહીંયાથી ગરમી જઈને આ બાજુ જશે એટલે અહીંયા થોડુંક આમ દિવસની રાખવું એટલે તે ગરમીને કારણે ફટાફટ સળગે છે અને ગરમીને કારણે પછી આ મીણે પીગળે છે તે આપણે જોયું હતું. જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. શું થાય છે? બાષ્પીભવન થાય છે અને તે જ્યોત આપે છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ એ વાટ દ્વારા ઉપર ચડે. શું થાય? તો કે કેરોસીન છે, પીગળેલું મીણ છે, એ વાટ દ્વારા, વચ્ચે વાઇટ હોય ને વાઇટ, એના દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થઈ જાય. બાષ્પીભવન થઈ ગયું તથા જ્યોત ઉત્પન્ન કરે છે અને બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી અને તેના માટે જ્યોત ઉત્પન્ન કરતો નથી. બીજી બાજુ શું થાય? જ્યારે કોલસો છે તેનું બાષ્પીભવન થાય, ન થાય, તે જ્યોત ઉત્પન્ન કરતો નથી. પ્રવૃત્તિ 6.6માં શું? મીણની વરાળ કાચની નળીમાંથી બહાર આવતી હતી કે જે જ્યોત ઉત્પન્ન કરતી હતી. તો કે હા જોયું હતું, જ્યારે ગરમીને કારણે જ્યોત ઉત્પન્ન કરતી હતી. જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય છે ત્યારે એક કાચની તકતી કે સ્લાઇડને જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો. શું કરવાનું છે? તો કે મીણબત્તીની જ્યોત સ્થિર હોય ત્યારે કાચની તકતી અથવા તો સ્લાઇડ છે તેના તેને તેમાં દાખલ કરવાની અમને આકૃતિમાં જોશો એટલે વ્યવસ્થિત તમે સમજી જઈશો. બરાબર, તેને ચીપિયા વડે 10 સેકન્ડ પકડી રાખો અને પછી હટાવી લો. શું જોયું તમે? શું કરશો? અહીંયા આકૃતિ 6.11માં જોજો, આ કાચની તકતી રાખી, બરાબર. અહીંયા તમે જોશો તો અહીંયા એક કાળા કલરની અવયવ થઈ જશે. શું થશે? કાળા કલરની, જેને મહિષ કહેતા હોય ઘણી જગ્યાએ, બરાબર. કાચની તકતી કે સ્લાઇડ પર એક કાળા પડતું વર્તુળ બને છે, તેને જ્યોતનો પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન પામેલા કાર્બનના તે કણો દર્શાવે. શું છે? તો કે તે કાર્બનના કણો છે. હવે તાંબાના તારને જ્યોતની બહારના ભાગમાં સહેજ અંદર રહે તેમ 30 સેકન્ડ માટે પકડી રાખો અને સળગાવવાનો છે. અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે તાંબાના તારને મિત્રો સળગાવે છે. કોને સળગાવે છે? તો કે તાંબાના તારને સળગાવવામાં આવી રહ્યો છે, બરાબર. તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો ભાગ એ લાલચોળ ગરમ થઈ જાય. આજે તાંબાનો ભાગ લાલચોળ ગરમ થઈ જાય અને ધીમે ધીમે ગરમી અહીંયા પહોંચે, ધીમે ધીમે અહીંયા પહોંચે, ધીમે ધીમે અહીંયા પહોંચે, ધીમે ધીમે અહીંયા પણ ગરમ થઈ જાય. એટલે એનો મિનિંગ શું થાય? તો કે તે ઉષ્માનું સુવાહક છે, એટલે કે ગરમીનું સુવાહક છે. ઉષ્માનું સુવાહક એટલે કે એની અંદરથી ઉષ્મા પ્રસરણ પામે છે. એ આપણે આગળ જોશું. શું તે એમ દર્શાવે છે કે જ્યોતના તેજસ્વી નથી એવા ભાગનું તાપમાન ખૂબ જ ઊંચું છે? જ્યોતનો તેજસ્વી ન હોય તેવો આ પદાર્થનું તાપમાન ઊંચું છે. ખરી રીતે જ્યોતનો આ ભાગ સૌથી ગરમ છે. કયો ભાગ? વચ્ચેનો જ્યોતનો ભાગ છે એ સૌથી વધુ ગરમ છે. તેટલો તેજસ્વી ઘણીવાર ન પણ હોય. ધાતુની ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગનું સૌથી તથા ચાંદી પર પીગાળવા માટે શું સોનું તથા ચાંદી પીગાળવા માટે શું કરે? તો કે એની પાસે એક નળી હોય, એમાં ત્યાં ફૂંક મારી અને આગ હોય ને એ સોનું અથવા તો ચાંદી પાસે લઈ જાય પીગાળવા માટે, બરાબર. ફૂંકે છે અને તેઓ શા માટે જ્યોતની સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે? તમે અહીંયા જોઈ શકો છો કે સોનું ચાંદી પીગાળવા માટે આવી રીતના જ્યોતના ફૂંક મારી અને પીગાળતા હોય છે. પહેલાં જોઈ લઈ મિત્રો, સૌથી ગરમ ભાગ આ બાજુનો, બરાબર. સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર ભૂરા રંગનો હોય, અપૂર્ણ દહનવાળો મધ્યમ વિસ્તાર હોય અહીંયા, બરાબર. એ મધ્યમ ગરમ હોય. સૌથી ઓછું ગરમ અહીંયા નીચેનો વિસ્તાર એટલે કે વાટ છે એની બાજુનો સૌથી નીચેનો વિસ્તાર હોય, સૌથી ઓછો ગરમ હોય, બરાબર. ન દહન થયેલા મીણ વરાળમાં સૌથી અંદરનો વિસ્તાર અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા મીણબત્તી છે જ. 6.6 બળતણ એટલે શું? બળતણ એટલે શું? તો કે તમે યાદ કરો કે ઘરેલું તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ,
કેરોસીન હોય છે અને આવા પદાર્થોને બળતણ અથવા તો ઈંધણ કહીએ છીએ, કાં તો બળતણ કહી કાં તો ઈંધણ કહીએ છીએ. એક સારું બળતણ એને કહેવાય કે જે તરત જ ઉપલબ્ધ હોય, એટલે કે સહેલાઈથી આપણી સમક્ષ ઉપલબ્ધ હોય, સસ્તું હોય, ઓછા પ્રદૂષણ સાથે સળગતું હોય, બરાબર તે સસ્તું હોય અને મધ્યમ દરે હવામાં સારી રીતના દહન પણ પામતું હોય, તે મોટા પ્રમાણમાં ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન કરતું હોય, તે કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષો ન છોડતું હોય એટલે કે પ્રદૂષણ એમાંથી ઉત્પન્ન થતા હોય નહીં. કોલસાથી તમે રસોઈ કરો ઘરે? ન કરો, કારણ કે કેટલો બધો ધુવાડો થાય એમાં, બરાબર. આમ જુઓ તો એવું કોઈ જ બળતણ નથી કે જે આદર્શ બળતણ કહી શકાય, એવું કોઈ બળતણ નથી કે આદર્શ બળતણ કહી શકાય. બધા બળતણમાં નાની મોટી માત્રામાં પ્રદૂષણ તો થોડા ઘણા થતા જ હોય. આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય. ચોક્કસ ઉપયોગ, દરેક ઉપયોગમાં દરેક બળતણ અલગ અલગ વાપરવામાં આવે છે. જેમ કે ઘર વપરાશમાં અલગ વાપરવામાં આવે, કારખાના ઉદ્યોગોમાં અલગ બળતણ વાપરવામાં આવે, વાહનની અંદર વાહન ચલાવવા માટે અલગ વસ્તુ વાપરવામાં આવે. એટલે આમ જેવું કાર્ય એ પ્રકારનું બળતણ વાપરવાનું હોય છે. બળતણ માટે તેમની કિંમતોમાં જુદા જુદા પડે છે. કેટલાક બળતણ અન્ય બળતણ કરતાં સસ્તા હોય છે. બળતણ શું છે તો કે એની કિંમતો અલગ અલગ છે, બરાબર. તમે વાહનમાં ફોર વ્હીલ છે તમારી, તમે પેટ્રોલથી આંકો કે સીએનજીથી આંકો, સીએનજીમાં બહુ સસ્તું પડે, બહુ સસ્તું 150 રૂપિયા કિલોમીટર હાલે. અને જ્યારે 100 રૂપિયાનું લિટર પેટ્રોલ છે, 100 રૂપિયા લિટર પેટ્રોલ છે, તો તમે એ કેટલું બધું બહુ મોંઘું પડે. તમે જાણતા હોવ તો બળતણની યાદી તૈયાર કરો ને કોષ્ટક 6.3 માં દર્શાવ્યા મુજબ તેને ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકૃત કરો. કયું બળતણ ઘન છે, કયું પ્રવાહી છે અને કયું વાયુ છે, બરાબર, તેમાં તમારે વર્ગીકૃત કરવાનું છે. જેમ કે કોલસો ઘન, પ્રવાહી કેરોસીન, વાયુ એટલે કે કુદરતી વાયુ, બરાબર. એટલે કે ટૂંકમાં એલપીજી પણ કહી શકો. પ્રવાહી બળતણ તો કે પેટ્રોલ, ડીઝલ. ઘન બળતણ તો કે બીજું શું છે, કોલસા સિવાય લાકડું છે, એના સિવાયનું તમે અહીંયા તમારી રીતના લખી શકો છો. વાયુમાં અહીંયા તમે સીએનજી, એલપીજી વગેરે લખી શકો છો. બળતણની કાર્યક્ષમતા જોઈ, એની બધા જ બળતણની ગરમી ઉત્પન્ન કરવાની, ગરમી ઉત્પન્ન કરવાની માત્રા પણ અલગ અલગ હોય, બરાબર. એટલે કે એની કાર્યશક્તિ, માની લો કે તમે છાના, કોલસા તથા એલપીજી જેવા બળતણ આપીને કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવાનું કહેવામાં આવે, એટલે કે એક તપેલું આપ્યું છે, 3 તપેલા છે, સરખા તપેલા છે, એમ કે ભાઈ આટલું તમારે છાનાથી, આટલું એલપીજીમાં કે આટલું તમારે કોલસાની મદદથી તમારે ઉકાળવાનું છે, તો અમુકમાં પાણી ફટાફટ ગરમ થઈ જશે, અમુકમાં બહુ ધીમું થશે, બરાબર. તમે કયું બળતણ પસંદ કરશો તો કે આપણે એલપીજી જ કરીએ ને પસંદ. ઘરનો બાટલો આ સ્ટવ ચાલુ કરી દો ને તપેલું મૂક્યું, તમારા ઘરનું આપો, તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. શું આ ત્રણેય બળતણ સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરશે, ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન કરશે? અને તેનું માપ કેવી રીતના હોય તો કે 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જથ્થાને તેની કેલરી મૂલ્ય કહેવામાં આવે છે. શું? 1 કિલોગ્રામ બળતણ લેવામાં આવે, એ 1 કિલોગ્રામ બળતણમાંથી કેટલી ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમીને મિત્રો શું કહેવામાં આવે તો કે કિલો જૂથ. શું કહેવામાં? તો કે કેલરી મૂલ્ય. તેમનું શું કહેવામાં? તો કે કેલરી મૂલ્ય કહેવામાં આવે છે. અને આ બળતણનું કેલરી મૂલ્યને કિલો જૂથ પ્રતિ કિલોગ્રામના માપમાં માપવાનું હોય છે. મૂલ્યને કિલો જૂથ પ્રતિ કિલોગ્રામ એટલે કે આમે લખી શકો એને કેજે અપોન કેજી. આ શું છે? કિલો જૂથ પ્રતિ કિલોગ્રામ, પ્રતિ એટલે કે લીટો, બરાબર, કિલોગ્રામ એકમથી દર્શાવવામાં આવે છે. અને કેટલાક બળતણના કેલરી મૂલ્ય 6.4માં, કેમાં? તો કે 6.4 કોષ્ટકમાં આપેલા છે. અને હવે આપણે જોવાના છીએ, જો છાણાનું કેલરી મૂલ્ય, લાકડાનું, કોલસાનું, તમે કેલરી મૂલ્ય જુઓ. છાણાનું કેટલું છે? 6000 થી 8000, જ્યારે લાકડાનું એના કરતાં વધારે છે, 17000 થી 22000, બરાબર. એના કરતાં વધારે કોલસાનું છે, પેટ્રોલનું એનાથી વધારે છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, મિથેનનું સૌ જો 50000 છે, સીએનજી, એલપીજીનું 55000 છે, જોયું, બાયોગેસનું 35000 થી 40000 છે, અને હાઇડ્રોજનનું મિત્રો કેટલું છે તમે જોઈ શકો છો કે 1,50,000, બરાબર. ઓકે, બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. એટલે કે બળતણનું દહન કરવાથી હાનિકારક પદાર્થો પણ ઉત્પન્ન થાય, નુકસાનકારક પદાર્થો પણ ઉત્પન્ન થાય છે.
બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ ઉપર નુકસાનકારક અસરો કરે છે, નુકસાન પણ ઘણી જગ્યાએ કરે છે. કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થાય તેવા હોય તો તેવા કાર્બન કણો છોડે છે અને આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો, શ્વાસ સંબંધિત રોગો જેવા કે અસ્થમા, જોજો અસ્થમા, કરે છે. હવે મિત્રો અમુક અહીંયા યલો કલરમાં વધારાની માહિતી આપી છે, એ તમારે તમારી રીતના વાંચવાની રહેશે, બરાબર, એક્ઝામમાં પૂછાય નહીં. બીજું જોઈ લઈએ, આ બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અપૂર્ણ એટલે કે સરખો ન સળગે તો કાર્બન મોનોક્સાઇડ વાયુ તેની અંદરથી ઉત્પન્ન થાય છે અને તે ખૂબ જ ઝેરી વાયુ છે. કેવો છે? ઝેરી વાયુ છે. બંધ ઓરડામાં કોલસો સળગવા ખૂબ જ જોખમી છે. બંધ ઓરડાની અંદર કોલસો સળગાવો તો ખૂબ જ જોખમી છે, કારણ કે ખૂબ જ વાયુ આવે, એનો જે ખૂબ ધુમાડો છે એ ઝેરી હોય છે મિત્રો. અને આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ પણ મિત્રો કરી શકે છે. હો બુઝો ભાઈ આવ્યો, ઓહ, એટલું જ અમને કોલસો સળગતો હોય કે તેમાંથી ધુમાડો નીકળતો હોય તેવા ઓરડામાં ન સુવાની સલાહ આપવામાં આવે છે. હા, સાચી વાત છે બુઝોભાઈની. ત્રીજું, મોટા ભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કેવું? કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ એ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે તેમ મનાય. શું થાય? તો કે ગ્લોબલ વોર્મિંગ તેના કારણે ફેર થાય છે. વધારાની માહિતી વાંચી લેજો. ચોથું, કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કેવું? સલ્ફર ડાયોક્સાઇડ. અને તે ખૂબ જ ગુંગડામણ ઉત્પન્ન કરે છે, આમ ગુંગળાઈ જાય, ગુંગડામણ ઉત્પન્ન કરે છે. અને સડો કરનારો વાયુ છે. કેવો? તો કે સડી જાય ઘણી વસ્તુ, સડો કરનારો વાયુ છે. વધારામાં પેટ્રોલ, એન્જિન, નાઇટ્રોજનના વાયુ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. શું? તેમના ઓક્સાઇડો ઉત્પન્ન કરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભરી જાય કે ના, જોજો, સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પાણી સાથે ભરી જાય છે અને ભરીને એસિડ બનાવે, તે એસિડ બની જાય છે. અને આવા વરસાદને એસિડ વરસાદ કહેવાય. વાતાવરણમાં સલ્ફર અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ હોય, બરાબર, તે વરસાદના પાણીમાં ભરી જાય અને જે પાણી છે તે નીચે પહોંચે પહોંચે એ પહેલાં તો એસિડ થઈ જાય. અને આવો જે વરસાદ થાય તેને એસિડ કહેવામાં આવે છે. તેનું માપન કેવી રીતના થાય? તો કે એની અંદર રહેલી એની પીએચ શોધવાની હોય. પીએચ એટલે શું? તો કે તે તમે ધોરણ 10માં ભણશો, બરાબર. તે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે અને આ વિશે તમે ધોરણ 7માં શીખી જ ગયા છો. પેટ્રોલ અને ડીઝલના વાહનોને હવે બળતણ તરીકે સીએનજી એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે. અને સીએનજીને મિત્રો સ્વચ્છ બળતણ પણ ગણવામાં આવે છે. કોને? તો કે સીએનજીને. આની સાથે સાથે સરસ મજાનો આપણો પાઠ પૂર્ણ થાય છે. એકાગ્ર હું રાખીશ કે તમે શું શીખ્યા. જરૂરથી વાંચજો. તે આખા પાઠનું ક્વિક રિવિઝન કરવામાં તે ખૂબ જ હેલ્પ કરે છે. સાથે સાથે મિત્રો તમારે એક સરસ મજાની કોમેન્ટ બોક્સમાં કરવાની છે. આખો વિડીયો તમે જોયો જ છો, આશા રાખું છું કે તમને સમજાઈ જ ગયો હશે આ તમે જોયેલો વિડીયો. એટલે એક કોમેન્ટ માત્ર તમે કરી દો, વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દો, તથા તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો. બાય. જય હિન્દ. વંદે માતરમ. આવજો. ધન્યવાદ.